ચહેરાને જેટલો રૂપાળો કરવા માટે તું કોશિશ કરે છે ને, બધું લગાડે છે ને, એટલું ધ્યાન ઘરને ચોખ્ખું રાખવામાં કર. આ જો, અને આ હવારની ચા કરેલી ને, આ તપેલી જો, તારા મોઢા જેવી છે. આ ધોવાતી નથી તારાથી. વાહ, કામ તો કરું છું, રસોડામાં હું કામ જ કરું છું, બીજું શું કરું છું એ કયો મને. આવું વેતા વગરનું વેઠ ઉતારે એવું કામ કરે ને પાછી તું એમ કે છે કે કામ કરું છું, અને આ હું માંડ્યું છે. બા બા બા, એ આ ક્યાં આવી છે તું, ઈ તો જો મમ્મી કહેવાનું મને. હવે પછી તારા મોઢામાંથી બા નીકળું તો જીભ ખેંચી લઈશ તારી. અને આ વેતા વગરનું બધું વેઠ ઉતારે એવું કામ કરે છે તું. તારી માએ તને એટલાય સંસ્કાર નથી આપ્યા? અરે ભૂલી ગઈ, તારે તો માં જ ક્યાં છે કે તને કોઈ સારા સંસ્કાર દે. પણ આ બધા છે ને મોઢા પર ઝાડુ પોતા કરવાનું તને કોણે શીખવાડ્યું છે ગામડેથી? હે, અને ઈ ધ્યાન રાખીશ ને એટલું અહીંયા આ છે ને તારી ડોહી કીડ્યું થઈ જાય. આ જો બા, હું કેમ મોઢામાં કઈ કરું છું? હા તો ભગવાને મને આટલું રૂપ આપ્યું છે એ બસ એની દેણ છે. અને રહી વાત, તો તમને ખબર છે હું ગામડાની છોકરી છું, અને જ્યારે હું નાની હતી ને મારી માં જે હતી ને, ત્યારે મારી માએ મને કીધું હતું કે બેટા, એક માં અને એક બા શબ્દ એ બહુ દિલથી બોલવામાં આવે છે, અને આ મમ્મી શબ્દ તો મારે જીભ જ નથી વર્તી, કોશિશ કરું છું તોય. તારી કોશિશ ગઈ ઘેર, મને મમ્મી કહેવાનું એટલે કહેવાનું, અને ઈ વાત પડતી મૂક. અને આ જો, આ તારું ચોખ્ખું તું કે ભગવાને દીધું એવું છે. એ ભગવાને કાંઈ ન દીધું, આ લાલી લપેડા કરેલા છે તે મને દેખાય છે. લ્યો, ભગવાને દીધું ઈ. અને હવે છે ને વધારે મારી હારે જીભ હલાવતી જ નહીં હો. કામ પતાવ પતાવ કામ જલ્દી, પછી મારે બીજા કામ છે તારે માટે. હાથ હલાવ, હવારમાં ખાય છે બબે ભાખરી તો ઉલાળી જાય. થયું આટલા ગુસ્સામાં કેમ છો મમ્મી? ગુસ્સામાં જોઈને આ તારી બાઈ યારે કથા કરીને આવી હું. શું કર્યું પાછું એને? શું નથી કર્યું આદી, શું નથી કર્યું નું લિસ્ટ નાનું હશે. હા તો શું કર્યું હવે જણાવશો? આદી એના એકેય કામમાં વેતો નથી, એકેય કામમાં નહીં. હમણાં હું અહીંયા રસોડામાં ગઈ, બસ ને ઓટલે ઊભી હતી, કોણ જાણે કયા વિચારોમાં ખોવાઈ ગઈ હતી. અને ન્યા તું ઓટલા પર જોવે ને તો પછી તને એ ગોળાનું પાણી પીવું ન ભાવે. હવારની ચા બનાવેલી એ તપેલી એમને એમ હુકાતી હતી ને માખીઓ બણબણતી હતી. ઓટલા પર તું જોવે તો એ ને બધો ગંદવાડો ને ગંદવાડો. શું કરું મારે આનું? સાચી વાત છે તમારી, તમે એને કંઈ કહ્યું તો સામે બોલી. હા, હું ગામડાની છું, મને આ બધી ખબર ન પડે. મેં એને એમ કીધું કે તું મને બા હું કામ કહેશ, તું અહીંયા ક્યાં રહી છે એ તો જો, મને મમ્મી કહેવામાં તને વાંધો. તો કે માલા મમ્મી કહેતા હતા કે માં અને બા એ બે મીઠા શબ્દ છે, દિલથી બોલવા જોઈએ. અરે આવું બધું આ છે ને સાલી ગામડાની પોથું, એને કંઈ ભાન જ નથી પડતી કે ઘરમાં કેમ રહેવું. આ આટલી વાર એને સમજાવી પણ એક વારે સમજ નથી પડતી. લાગે છે ને આની સર્વિસ કરવી પડે એમ છે. બસ, અને એ જો ક્યાંથી આપણે કરમે ભટકાણી, મને તો એ ખબર નથી પડતી. એને મેં કીધું કે સવારથી ઉઠીને તને આ બધા મોઢા પર લાલી લપેડા કરવા જોઈએ છે, તો જરા કેટલું ધ્યાન કામમાં રાખને તો ઘર ચોખ્ખું રહે. એ તો મને ભગવાને આપેલું રૂપ છે, મને દેખાતું હતું બધું એનું રૂપ કેવું હતું. કાજલ અહીંયા આવો. બોલાવી મને? હા હા બોલાવ્યા તમે, તને બેસવાનું કોણે કીધું? હે ચલો ઉભી થા. બસ શું શું? અરે આ એ જ લાગણી છે. મમ્મીએ બે કામ કરવાનું કહી દીધું તો તારાથી સરખા કામ નથી થતા. હે, ભાન નથી પડતી તને? મમ્મીની સામે બોલે છે. હે, તને મેં કેટલી વાર ના પાડી છે કે મમ્મીની સામે તારે નહીં બોલવાનું, છતાં પણ તારી જીભડી ચલાવે છે તું. સાલી ગામડાની પોથું, તને કંઈ ભાન નથી પડતી, અને મમ્મીને બા કહે છે. મમ્મી કહીને જ બોલાવજે હવે. જ્યારે જો ત્યારે તારી ફરિયાદ ફરિયાદ ને ફરિયાદ, કંટાળી ગયો છું ઘરમાં. હવે
હવે એકવાર પણ તારી ફરિયાદ આ ઘરમાં ન આવી જોઈએ. આદી ઈ એમ કેસ કે હું ગામડાની છું, ગામડાની છોકરીઓને છે ને જીભ ન હોય ઈ બોલે નહીં, આને તો અવળો છે. મને ખબર છે. હા છે ને, હું જ્યાં સુધી ઘરમાં હોઉં ને ત્યાં સુધી ઓછું બોલે. જેવો હું ઘરની બહાર જાઉં ને એટલે એનું બોલવાનું ચાલુ. પણ એટલું યાદ રાખજે, હવે તારી ફરિયાદ આવી છે ને તો પટ્ટે પટ્ટે મારીશ. મમ્મી બીજું કઈ કહેવાનું છે આને? સાંભળ્યું નથી? સાંભળ્યું ને આદિના ગયા પછી પણ તારી જીભડી હાલવી ન જોઈ. અને ઘરના બધા કામ છે ને આ મમ્મી ચીંધે ત્યારે જ થાય ને, એવું ના થવું જોઈએ. પહેલા કામ કરી નાખવાના. હા, કઈ જગ્યાએ ધૂળ ને ઝાડા ન રહેવા જોઈએ, આ બધું શીખવાડવું ન પડે અમારે. સમજે છે ને? અને હવે હવે પછી એ તો કહેતી જ નહીં કેમ બા, હું કામ તો કરું છું ને, તું કેવા કામ કરે છે ને મને દેખાય છે. જા કામ કરો. હા, તમારું થાકી ગયો છું, કઈ સ્વાદ માં પણ લેવાનું ના હોય, એના કરતા તો બહાર જમી લેવું સારું. ચા જલ્દી બનાવજે. હવે તમે ખોટી ઉપાધિ ના કરતા, આજનો ડોઝ આપી દીધો છે, હવે થોડાક દિવસ શાંતિ રાખજો. પણ આછું કહું, તને કહેવાનું મને મન ન થતું હોય પણ શું કરું, કેવું જ પડે. મને ખબર છે આનો સ્વભાવ કેવો છે, આ ગામથી છે સાવ, વાતે વાતે કહીને કઈ ઊભું જ હોય. છોડો હવે. એ પરમ કૃપાળુ, આ વરસાદને કંઈ એંધાણ નથી રાખતા. આમણામ જો આવરહે દુકાળ થાય ને તો બિચારો ખેડૂત મરી જાય, શું થાય અમારા જેવાનો. એ મારા વાલા, એ મારા નાથ, એ દીન દયાળુ, તું તો દયાનો સાગર છો. અરે અમારી જેવા બે હાથવાળાનું ધ્યાન ન રાખતો કાંઈ નહીં, પણ ચાર પગવાળા પશુ ગાય ભેંસ એનું તો ધ્યાન રાખજે. અમે તો ક્યાંક બટકું રોટલો ખાઈ લેવું, પણ એ બિચારા ક્યાં જાહે. અને અમને તો ખાલી બે ટકનો રોટલો મળી જાય ને એટલું જો પરમ કૃપાળ તું આપી દે ને તો અમારે બીજું કાંઈ નથી જોતું, એટલામાં સંતોષ માની લેવું. પણ જરીક વરસજે હો મારા વાલા, જરીક કૃપા કરજે આ તારા દીકરા ઉપર. મહેનત તો ભાઈ અમે પૂરી કરવી છે. તમે તો ગયા ને, પછી તો આપણા જૂનવાણી દોસ્તાર ઘણા વહી જા, તમે વહી જા, ઓલો મનસુખભાઈ વહી જો, રાઘવભાઈ વહી જા, ગામડા હાવ ખાલી થઈ જાય ભલામણા, શું કરવું. હવે આ મારી જેવા બે ચાર ભાભલા વધ્યા છે, અને એમાં આ વરસાદ ના કઈ ઠેકાણા નહીં. હા ના રે ના, વરહે તો વિરહ કરે, હાથ હાથ મહિના કરે, હાવ બબે મહિના કોરા કાઢે. જો વરહે તોય ઉપાધિ, નો રહે તોય ઉપાધિ, એવું છે. તે હું બીજું શું હાલે છે? આ કોદાળ લઈને, કોદાળ લઈને જરીક જરો હરખું કરતો તો. મેં તો હવે આ વરસાદ આવી પહેલા જરીક હું હરખું કરી નાખું ને એમ. હા એ તો ખેડૂત મોટી ખેડૂત. તમે હાજર મારી દીકરી કાજલ ને આટો મારો છો કે નહીં? ખેતર માં ઢોર ની જેમ કામ કરવી, અને એક ટાઈમ હોય નહી, અને ઉપજ માં કઈ નહીં પાછું. ઉપજ માં કઈ નહીં, ખેતી ખોટ માં હાલે છે. હા એવું છે બધી. અને આમ કેવાય ખેતી પ્રધાન દેશ. ના રે ના, એવું કઈ છે નહીં, ખેડૂત બે પાયમાલ જ થઈ જશે. હા ખેડૂત પાસે કઈ શેર, ખેડૂત ની ઘર માં જાલગી માલ હોય
જાલગીયાનો ભાવ ન હોય અને જેવો એ વેસે એટલે બીજી ભાવ વધી જાય, ભાવ વધી જાય, વેપારી પાસે જાય એટલે વધી જાય. ખેડૂતે ચાર મહિના બિચારા મહેનત કરી હોય એને કાંઈ નફો ન મળે અને ઓલો ચાર કલાકમાં નફો લઈને ઉયો જાય. જો માલ ખાય જેવું છે પકવે રેવાના આશરા નથી, અમુક અમુક ભાડે બદલાયું અને ઓયલા તમારી પાસેથી લઈને બેસે એને બંગલા છે, એને બંગલા છે. આ તો છોકરા તમારા સદ્ધર થઈ ગયા, ઘરના મકાન થઈ ગયા અને તમને અહીંથી લઈ જા એટલે તમે નસીબદાર. બાકી મારે તો હું આયા જેવું ના જ, મને તો કે સુરતમાં ફાવે ને એવો આયા. અરે આયા રહ્યા હોય હવે આયા આપણે જેવા ભાભલા ને લાટ ભેગા છે તો ક્યારેક આવશું આટો મારવા. મારે આમે કાજલ ની ઘરે હું કીધું ને આવો, તમે આવો ક્યારેક જાવ, મારી હારે બેહી જાવ. આપણે વાત કરી લેતા હોય ને એમ કેતી હોય બિચારી કે એ આયા મારી ઉપાધિ કરતા નહી. અરે અમારી કાજર એટલે એને કઈક દુઃખ છે ને તો મને એક શબ્દ નહીં કે દુઃખ છે ને, માણસો બહુ હારા દાય દીકરી છે, માણસો હારા છે અને કઈ તકલીફ હોય નહીં. હું તો કરક જાઉં ને તો આદર આવકાર સંસ્કાર તમારે આ તમારે જાતું રહેવું. હા એમ તો આવતો એને ફોન આવતો એ કેવડા શાંતિ કાકા આવ્યા હતા એમ કહેતા. હારું હાલો આપણે સાહ પાણી પીવે, તમે આવ્યા છો કે થોડું આપણે જે ઝૂનવાણી સાહ ન પીતા સુલામ કરીને એ પીવી. હાલો હાલો મારે તમને કહેવાય તો નહીં પણ તોય કહું છું. હવે આ જાતિ જિંદગી એ ભગવાન નું નામ લ્યો અને આ ઘરમાં કંકાસ મૂકી દો હંધાય વહુ આરે. એટલે આ રોજ હું વહુને કસકસ કસકસ કરો, એ આમ કરો ને આમ કરો ને ઓલું કરો ને ઓલું કરો ને. કેમ મારી વહુ એ તમને ફરિયાદ કરી? અરે વહુ હું મને ફરિયાદ કરે બિચારી? તમે ઘરની બહાર ક્યાંય બેહવા દિવસો કોઈની હારે? આ તો બાજુમાં રહી છી પાડોશમાં, તે કોક દી સંભળાયું હોય, બે વાહણ ઘરમાં ખખડે તો એ સંભળાય છે. હા તો તમે પાડોશમાં રહ્યો છો ને તો પાડોશીની જેમ રહ્યો, એ કોઈના ઘરની પંચાયત ન કરાય. તમે મારી વહુને કે મને ખવડાવવા આવો છો? નહીં ને ભારતીબેન, ખવડાવવા તો કોઈ કોઈના ઘરે ન આવે, બરાબર છે? આ તો મારી ફરજ હતી ને, તે મેં તમને કીધું મારા ઘરે ત્રણ ત્રણ વહુ છે, કદી અવાજ આવ્યો? બસ તો એ ત્રણ વહુ ને હાચવો ને એટલે બહુ છે. એ આ મેં હાચવી છે ને એટલે જ ઘરની બહાર અવાજ નથી આવતો. એ હા હાચવે રાખો, મારા ઘરની પંચાયત તમારે કરવાની નહીં. હું તમારા ઘરે ક્યારે વાટકી દૂધ લેવા આવી? નહીં ને. હું તમારા ઘરે મળવા કે બેસવા આવી? નહીં ને. ના ના, બસ તો અહીંયા પંચાયત કરવા નહીં આવવાનું. ભારતીબેન, વાડકી દૂધ લેવાય તો પાડોશીનો ધર્મ છે કે એકબીજાના ઘરે ન હોય ને તો એકબીજાને દેવાનું હોય, બરાબર છે? આ તો અમને જરાક દયા આવી ને, તમારા ઘરમાં રોજ કજિયા થાય છે તે કેવા આવ્યા, નકર અમારે હું ભાઈ મરી જાવ ને અંદર અંદર. બસ બસ, તમે તમારા ઘરમાં મરો ને તમારી વહુનું ધ્યાન રાખો, ગામની પટલાઈ કરવા નીકળો નહીં. પાડોશી છો ને તો પાડોશીની જેમ રહ્યો. આવી ગયા મને શિખામણ દેવા, જાણે મારા ઘરમાં ઈ પૂરું કરે છે ને દાણા નાખી જાય છે.